આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસરો. તો વિશ્વામિત્રીના પટમાં ડેબ્રિસ ઠાલવના ડમ્પર માલિકને 25,000 નો દંડ ફટકારતું પાલિકા. થોડા દિવસ અગાઉ વિશ્વામિત્રીના પટમાં કાટમાળ ઠાલવના ડમ્પર ચાલકોને પકડવામાં આવ્યા હતા ને તેને 25,000 રૂપિયા. તે જ રીતે કોર્પોરેશન ફ્લેટમાં ડેબ્રિસ ઠાલવના ટ્રેક્ટરને પણ જપ્ત કરવામાં આવ્યો ને જેને 8,000 જેટલો દંડ પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેરમાં કચરો નાખતા ઇસમો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત થોડા દિવસ પહેલા વિશ્વામિત્રીના પટમાં ડેબ્રિસ ઠાલવના ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યો, જેને અઠવાડિયા બાદ 25,000 જેટલો દંડ પાલિકાએ ફટકાર્યો. તેવી જ રીતે પાલિકાના પ્લોટમાં એક ટ્રેક્ટર દ્વારા ડેબ્રિસ ઠાલવવામાં આવતું હોય તે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ટ્રેક્ટર માલિકને રૂપિયા 8,000 નો દંડ ફટકારીને તેને રિલીઝ કરવામાં આવ્યો. આવી જ કામગીરી આગળ પણ પાલિકા દ્વારા કરવામાં આવશે અને આ રીતે કચરો ઠાલવતા શખ્સોના વાહન જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પાલિકાના અધિકારીએ જણાવ્યું. ભાઈ જાના આગળ ગાડી લઈ આગળ જા તું આગળ એક બે જણા આગળ પાછું સેન્ટ્રલ સ્ટોર.